प्रधानमंत्री मोदी ना गुजरात प्रवास नी। प्रधानमंत्री मोदी दाहोद में आदिजाति महासंमेलन संबोधशे। अंदाजे 3:30 वाग्यानी आसपास करशे संबोधन। 22,000 करोड़ रूपयाना विविध विकास कार्यों लोकार्पण और खातमुहूर्त करशे। 2 लाखथी पण वधु लोको हाजर रहे तेवी शक्यता छे। तो संमेलन माटे दाहोद में एशियानो सौथी मोटो डोम पण तैयार करवामां आव्यो छे। सौथी मोटो डोम तैयार करवामां आव्यो छे। आ साथे ज आदिवासीओना हितनी वात करवामां आवशे। राज्यभरमांथी आदिवासीओ त्यां एकठा थई रह्या छे। प्रधानमंत्री नरेन्द्र मोदी आदिवासी सम्मेलन में दाहोद आवी रह्या छे त्यारे तमाम प्रकारनी तैयारीओ जे छे ते करी देवामां आवी छे। अमित भाई अपनी साथे छे। अमित भाई शुं कहेशो, प्रधानमंत्री दाहोद आवी रह्या छे अने खास करीने आदिवासी सम्मेलन अने साथे साथे विकास कामों जे छे लोकार्पण अने खातमुहूर्त करवाना छे, शुं कहेशो? दाहोद साथे देशना वडाप्रधान नरेन्द्रभाई मोदीनो एक अद्भुत नातो छे। ज्यारे वडाप्रधान बनीने गुजरातनी अंदरथी जता हता त्यारे छेल्ली सभा पण एमणे दाहोदमां ज पसंद करी हती। हजारोनी संख्यामां लाखोनी संख्यामां ज्यारे नरेन्द्रभाई आवे त्यारे आदिवासीओ उमळकाभेर आवता होय छे। 22,000 करोड़ रुपयानी योजना जे प्रधानमंत्रीए मुख्यमंत्री रहता 2 वखत वनबंधु कल्याण योजना द्वारा अंबाजीथी आहवा सुधीना आदिवासीओनुं जीवन बदली नाख्युं होय ये प्रधानमंत्री पुनः एक वक्त जेमने पोतानो जन्मदिवस ये लीमखेड़ा में मनाव्यो होय एवा प्रधानमंत्री जारे दाहोद में पुनः एक वक्त आवे छे तो एक जबरदस्त उमड़कानो माहौल छे। आदिवासीओ नरेन्द्र भाई ने पोतिका गणे छे अने आजे जे तमे जुओ छो लगभग 1.5 लाख जेटली तो अहींया टोपीओ भारतीय जनता पार्टी वेचाशे अने एना कारणे जे माहौल लोकोमां ऊभो थयो छे ये एक अद्भुत माहौल छे। खास करीने सौथी मोटो प्रोजेक्ट जे छे रेल नो जे प्रोजेक्ट जे छे के एनो खातमुहूर्त करवाना छे, खास करीने आदिवासी अने दाहोदना लोको जे छे के तेओने युवाओने रोजगारी पण मळशे। आमां ज्यारे आ रेलवे नो प्रोजेक्ट अहींया आगळ खातमुहूर्त करवाना छे तो आदिवासी ने एमांथी शुं मळशे? 11,000 थी पण वधारे रोजगारी। तो वडाप्रधानी विकास यात्रा अविरत चाली रही छे। मारा सहयोगी छे संजय દાહોદમાં ઉપસ્થિત છે અને વધુ અપડેટ ત્યાંથી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। સંજય, કેટલા સમયે કેટલા વાગે પીએમ ત્યાં પહોંચી રહ્યા છે અને કયા પ્રકારની ત્યાં તૈયારીઓ ચાલી છે? કેટલા લોકો ત્યાં એકઠા થયા છે અને કયા કયા જિલ્લામાંથી આવ્યા છે આદિવાસી? બિલકુલ સંધ્યા, જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આ ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે જે છે તેઓ દાહોદમાં જે છે આદિવાસી સંમેલન જે છે તેમાં વિશાળ જનમેદની જે છે તેને સંબોધવાના છે। અંદાજે 5 થી 7 જિલ્લા જે છે કે ત્યાંથી અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાંથી આદિવાસી ભાઈઓ જે છે અને બહેનો જે છે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। અંદાજે 2.5 લાખથી પણ વધુ જનમેદની જે છે કે જે અહીંયા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। એશિયાનો સૌથી મોટો ડોમ છે। 600થી પણ વધુ લંબાઈ ધરાવતો 600થી વધુ મીટર લંબાઈ ધરાવતો અને 132 મીટર પહોળાઈ ધરાવતો જે આ ડોમ છે કે ત્યાં જે છે વિશાળ સંખ્યામાં આદિવાસીઓ જે એકઠા થયા છે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 3 વાગ્યાથી તેઓ અહીંયા દાહોદ પહોંચશે અને તે આતુરતાથી જે છે આદિવાસી ભાઈઓ બહેનો દ્વારા રાહ જોવાઈ રહી છે, અહીંયા તેમનું સન્માન કરવામાં આવશે। ત્યારબાદ જે છે કે તેઓ વિશાળ જનમેદનીને સંબોધવાના છે। બીજી મહત્વની વાત એ છે કે સૌથી મોટો પ્રોજેક્ટ છે તે રેલનો પ્રોજેક્ટ છે, તે 20,000 કરોડ રૂપિયાનો જે રેલનો પ્રોજેક્ટ જે છે કે જે હાઈસ્પીડ ટ્રેન જે છે તેનું અહીંયા એન્જિન જે છે તે તૈયાર કરવાનો જે આ પ્રોજેક્ટ જે છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે। આ ઉપરાંત બીજા 2,000 જેટલા કરોડના વિકાસ કામો જે છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે અહીંયા કરી દેવામાં આવી છે। હવે રાહ જોવાઈ રહી છે, અંદાજે 3 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અહીંયા તેઓ દાહોદ પહોંચશે અને વિશાળ જનમેદની જે અહીંયા સૌથી જે મોટી અને અગત્યની વાત એ છે હાફેશ્વર યોજનાની, નર્મદાના પાણી દાહોદ
માં પહોંચશે નર્મદાનું પાણી. છોટાઉદેપુર દાહોદના છેવાડાના ગામોને પણ મળવા જઈ રહ્યું છે, એટલે મોટી સમસ્યા છેવાડાના ગામોની જે પાણીની છે આના થકી હલ થશે. બિલકુલ સંધ્યા, જે છે છેવાડાના ગામો જે છે, ખાસ કરીને આઠથી પણ વધુ ગામો જે છે, અલગ અલગ તાલુકાઓના જે છે, જિલ્લાના ગામો જે આજે જે પરિયોજના જે છે કે તેના નર્મદાનું પાણી જે આ ગામો સુધી પહોંચાડવાનો જે પ્રોજેક્ટ જે છે, તે આ પ્રોજેક્ટ નું પણ જે છે તેઓ લોકાર્પણ કરવાના છે. અને સ્વાભાવિક છે કે વર્ષોથી આ પાણીની સમસ્યા હતી, જે આ ગામના લોકો જે છે તેઓ આ સમસ્યાથી પીડાતા હતા, તેઓની આ સમસ્યા જે છે તે હલ થશે અને આ પ્રોજેક્ટ પર તેઓને લોકાર્પણ કરવાના છે. સંધ્યા જી, અને આ સિવાય પણ બીજી અગત્યની વાત છે રોજગારીની, કારણ કે આદિવાસી જિલ્લામાં રોજગારીનો એક મોટો પ્રશ્ન રહેતો હોય છે, કારણ કે મોટી એવી કોઈ ઇન્ડસ્ટ્રી ન હોય અથવા તો કમાણીના એવા કોઈ સાધનો નથી હોતા. પરંપરાગત રીતે તેઓ ખેતી અને બીજા વ્યવસાય સાથે જોડાઈને રોજગારી મેળવતા હોય છે, ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ રેલવે દ્વારા, ભારતીય રેલવે દ્વારા એક તેમને પણ ભેટ મળવા જઈ રહી છે, રોજગારીની તકો પણ ઊભી થશે. બિલકુલ સંધ્યા, જે છે સૌથી મોટો જે પ્રોજેક્ટ 20,000 કરોડ રૂપિયાનો છે, રેલ નો જે પ્રોજેક્ટ જે છે કે જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. દાહોદમાં સૌથી જૂનો જે છે રેલવે, અહીંયા રેલવે પશ્ચિમ રેલવે નો જે છે, અહીંયા જે પેલા ડેમો ટ્રેન જે છે, આ ઉપરાંત માલગાડી ટ્રેનની જે છે સમારકામ જે થતું હતું તેના જે પ્રોજેક્ટ જે હતા, અત્યારે હવે જે નવો પ્રોજેક્ટ હાઈસ્પીડ ટ્રેનનો જે છે પ્રોજેક્ટ અહીંયા જે છે તેનું ખાતમુહૂર્ત થવાનું છે. તો 20,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ જે છે તેને લઈને 10,000થી પણ વધુ યુવાઓ જે છે તેઓને રોજગારી અહીંયા આદિવાસીના યુવાઓને તે પ્રાપ્ત થશે. એક સૌથી મોટી સિદ્ધિ જે છે તે આ વિકાસ કામોમાં જોવા મળી રહી છે, અને આદિવાસીઓમાં પણ ખાસ ઉત્સાહ જે છે તે આ અલગ અલગ જે વિકાસ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે થવાનું છે તેને લઈને ઉત્સાહ આદિવાસીઓ પણ જોવા મળી રહ્યો છે. સંધ્યા જી, સંજય આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આસપાસના જિલ્લાઓ માટે 7,000 નોકરીની તકો પણ ઊભી થવાની છે. ભારતીય રેલવે દ્વારા દાહોદમાં વર્કશોપમાં 9,000 હોર્સ પાવરની ઇલેક્ટ્રિક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ પીએમ કરવાના છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદઘાટન કર્યું. 3 દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગ સાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એકસાથે લાવશે. સાથે જ આ કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ અનેક મહત્વની જાહેરાત કરી છે, જેમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં હેલ્થ ટુરિઝમ વધુ વિકસાવવા ખાસ આયુષ વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે અને આયુષ માર્કો, આયુષ પાર્ક બનાવવાનું એલાન કર્યું. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ આયુર્વેદના ફાયદાના જીવતા જાગતા ઉદાહરણની પણ વાત કરી છે. 3 દિવસમાં વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022માં 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ, 2 સિમ્પોઝિયમ હશે અને સમિટમાં ઉદઘાટન દિવસ એક પછી તકનીકી સત્રો પણ યોજાશે. આયુષ પ્રોડક્ટ્સ કે નિર્યાત કો પ્રમોટ કરને કે લિયે ભી બીતે સાલો મે અભૂતપૂર્વ પ્રયાસ હુએ હૈ.
दूसरे देशों के साथ आयुष औषधियों की परस्पर मान्यता पर बल दिया गया है। इसके लिए हमने बीते सालों में अलग अलग देशों के साथ 50 से अधिक एमओयू किए हैं। देश भर में आयुर्वेद प्रोडक्ट्स के प्रचार प्रसार के लिए, रिसर्च और मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार आयुष पार्क का नेटवर्क विकसित करेगी। ये आयुष पार्क देश में आयुष मैन्युफैक्चरिंग को नई दिशा देगा। भारत एक स्पेशल आयुष मार्ग भी बनाने जा रहा है, जिसकी एक ग्लोबल पहचान बनेगी। भारत में बने उच्चतम गुणवत्ता के आयुष प्रोडक्ट पर यह मार्क लगाया जाएगा। ये आयुष मार्क आधुनिक टेक्नोलॉजी के प्रावधानों से युक्त होगा। इससे विश्व भर के लोगों को क्वालिटी आयुष प्रोडक्ट्स का भरोसा मिलेगा। भारत एक विशेष आयुष वीजा कैटेगरी शुरू करने जा रही है। इससे लोगों को आयुष चिकित्सा के लिए भारत आने जाने में सहूलियत होगी। पूरी दुनिया को छान मारा, वो केनिया के बहुत बड़े वरिष्ठ नेता थे, उनके लिए विश्व में पहुंचना कोई कठिन काम नहीं था। विश्व का कोई बड़ा देश ऐसा नहीं होगा जहां रोजमेरी का उपचार न हुआ हो, लेकिन रोजमेरी की आंखों में रोशनी वापिस नहीं आई। आखिरकार उन्हें सफलता भारत में मिली, और वो भी आयुर्वेद उपचार के बाद। आयुर्वेद का उपचार किया गया, और रोजमेरी की रोशनी वापस आ गई, वो आज देख रही हैं। गुजरात की धरती पर आजकल एक नाम वारंवार चर्चाई रहू छे, अने ते छे टेड्रोस एधेनोम। तो WHOના મહાનિર્દેશક ડોક્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર ટેડ્રોસને આજના દિવસે એક નવું નામ આપ્યું છે, અને તે છે તુલસીભાઈ। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું। 3 દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ્સ તેમજ રોકાણકારોને નવીન વિચારણા કરવા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એક સાથે લાવશે। પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત પ્રત્યેના તેમના લગાવ, ભારત સાથેના તેમના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખતા તેમને હું નવું નામ આપું છું તુલસીભાઈ। એટલે ડોક્ટર ટેડ્રોસ ઓળખાશે તુલસીભાઈ તરીકે, જેનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિશેષ સ્થાન છે। ગાઈડેડ બાય ધ વે, જબ સુબહ મુજે મિલે તો ના કહે, દેખો ભાઈ મેં તો પક્કા ગુજરાતી હો ગયા હું। તો ઉન્હોને મુજે કહા કે મેરા નામ ગુજરાતી રખ લો। अभी मंच पे मुझे याद करा रहे थे कि भाई मेरा नाम तय किया कि नहीं किया। तो मैं आज महात्मा गांधी की पवित्र भूमि पर मेरे इस परम मित्र को गुजराती के नाते तुलसी भाई कि दिवाली के बाद हमारे देश में उस तुलसी की शादी का बड़ा समारोह होता है। WHO
WHOના ડીજી ટેડ્રોસ એધેનોમ તેમના ભાષણની શરૂઆત પણ ગુજરાતીમાં કરી અને જેમના પ્રયાસને પ્રધાનમંત્રી મોદીએ પણ આવકાર્યો. તો આવું સાંભળીએ કે શું કહ્યું WHOના ડીજી અને પ્રધાનમંત્રી મોદીએ. હું મહાત્મા ગાંધીની આ ભૂમિમાં આવીને ખુશી છે. આપકા જો ગુજરાત કે પ્રતિ લગાવ બના હૈ, હર બાર કુછ ન કુછ ગુજરાતી બોલને કા આપકા પ્રયાસ રહા હૈ, આપકો જિન ગુરુજનોને શિક્ષા દી હૈ ઉનકે પ્રતિ આપ લગાતાર શ્રદ્ધાભાવ વ્યક્ત કરતે રહે હૈ. ઇસ મહાત્મા મંદિર કી પવિત્ર ધરતી છે, मुझे आपको तुलसी भाई कह करके पुकारने में विशेष आनंद हो रहा है. बुलेटिन में आगे बढ़े शो नानकड़ा ब्रेक बाद.